વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમ બુધવારે મળસ્કે વરણામાં હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન આલમગીરની સીમમાં એસઆર પેટ્રોલ પંપની સામે એક ટ્રક અને કાર શંકાસ્પદ હાલતમાં ઉભી હતી. કેટલાક શખ્સો ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા પોલીસને જણાયા હતા. લગભગ વહેલી સવારે પોલીસે સરકારી ગાડી નજીકમાં લઈ જતા અચાનક કેટલાક શખ્સોએ લાકડીઓથી હુમલો કર્યો હતો. એસઓજીના માણસોએ ગાડીમાંથી ઉતરવાનો પ્રયાસ કરતા માથાભારે શખ્સોએ દરવાજા ઉપર લાકડીઓના ફટકા માર્યા હતા. આ હુમલામાં એસઓજીના એએસઆઈ પ્રદીપ અને ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ સુરેશને ઇજાઓ થઈ હતી. બીજી તરફ હુમલાખોરોના અન્ય સાગરીતો બોલેરો લઈને આવ્યા અને તમામ શખ્સો અંદર બેસી ફરાર થઈ ગયા હતા. પોલીસથી બચવા ચોર ગેંગે બોલેરો રિવર્સમાં દોડાવી હતી. એસઓજીના ડ્રાઈવરે પણ સરકારી બોલેરોને ટર્ન મારી પાછળ દોડાવી હતી. પોલીસે ચોર ગેંગને પકડવા ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. એસઓજીની ટીમે લગભગ 10 કિલોમીટરનો પીછો કર્યા બાદ તરસાલી નજીક બોલેરો રોડ પર બ્લોકમાં ફસાઈ હતી. ત્યારબાદ 4 શખ્સો કારમાં ઉતરી ભાગ્યા હતા. એસઓજીના માણસોએ પીછો કરી 3 શખ્સોને પકડ્યા હતા, જ્યારે 1 ફરાર થઈ ગયો હતો. બોલેરોમાંથી એસઓજીના સ્ટાફને કિંમત રૂપિયા 12,300 150 લીટર ડીઝલ મળી આવ્યું હતું. એસઓજીએ મહેન્દ્ર વિનુ સોલંકી, ડ્રાઈવર ફતેહસિંહ રંગીતભાઈ સોલંકી અને કિરણસિંહ મંગણસિંહ સોલંકી આ ત્રણેય રહેવાસી અમરાપુરા સાવલીને ઝડપી પાડ્યા હતા. કલ્પેશ મહેન્દ્રભાઈ પરમાર રહેવાસી રાસાવાડી સાવલી ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસે પકડાયેલા 3 શખ્સોના કોવિડ-19 ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરી છે.